ઓકે, હવે વોઇસ ક્લિયર આવે છે? બરાબર અવાજ આવે છે હવે? ઓકે, તો આ જે જોયું આપણે, તો એમાં દાંત છે એ ધીમે ધીમે મેશ થાય છે અને પોઈન્ટ કોન્ટેક તરીકે શરૂ થાય અને કોન્ટેક આગળ વધે તેમ લાઇટ કોન્ટેકમાં એમાં વિકાસ થાય. ઓકે, ફરતું ફરતું રહે એમ એના સાથે કોન્ટેક તરીકે થાય અને એકબીજા સાથે કોન્ટેકમાં આગળ વધે. જે હેલિકલ ગિયર છે બે પ્રકારના હોય, ક્રોસ અને ડબલ હેલિકલ. ઓકે, કે જે નવા જોઈન થયા એ જોઈ લ્યો, આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ હેલિકલ ગિયર. ઓકે, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ હેલિકલ ગિયર્સ. તો આ ચાર પોઈન્ટ્સ છે એ હેલિકલ ગિયરમાં આવશે. બરાબર છે? હવે હેરિંગ બોન ગિયર, તો હેરિંગ બોન ગિયરની આ જે આકૃતિ છે અને ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલ રીતે આ પ્રકારનો હેરિંગ બોન ગિયર હોય છે. હવે એના વિશે જોતા જઈએ તો પેલો પોઈન્ટ એ લખવાનો કે હેરિંગ બોન ગિયર ચોક્કસ પ્રકારનું ડબલ હેલિકલ ગિયર છે. બરાબર? ઓકે, હેરિંગ બોન ગિયર છે એ ચોક્કસ પ્રકારનું ડબલ હેલિકલ ગિયર છે. એક ખાસ પ્રકારનું ગિયર છે જે એક બાજુથી સામસામે નહીં પરંતુ જે વિરુદ્ધ હોય હાથનું એ પ્રકારનું એનું આખું સંયોજન બને. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ જોઈએ તો ઉપરથી આ ગિયરનો દરેક જે હેલિકલ ગ્રુવ છે એ વી આકારનું દેખાય છે. જુઓ બધા, આ છે વી આકારનું દેખાય છે, આમાં પણ જોઈ લ્યો વી આકારનું છે, અહીં પણ વી આકારનું દેખાય છે. બરાબર? એટલે ખાસ તો હેરિંગ બોન ગિયર પૂછાય એટલે તમારે પરીક્ષામાં આ આકૃતિ ડ્રો કરવાની છે. બરાબર? આ ગિયરનો જે અક્ષર વી અક્ષર જેવો દેખાય છે આખો ગ્રુવ જે છે, અને સાથે મળી અને આપણે માછલીનું હાડકું હોય એના જેવું આખો પેટર્ન બનાવે છે અને એના જેવું લાગે છે. હવે જે આ હેરિંગ બોન ગિયર છે એ વધારાનો અક્ષીય ભાર ઉત્પન્ન કરતા નથી. બરાબર? હેલિકલ ગિયર્સની વિપરીત. રેડી? અક્ષી એટલે મીન્સ એક્સ અક્ષ અને વાય અક્ષિસમાં જે હોય એમાં ભાર વધારે ઉત્પન્ન કરતા નથી. અને આનો ઉપયોગ છે એ સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. આનો ઉપયોગ જે છે સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ થાય એના માટે થાય છે. અને આ જે હાઈ બોન થ્રસ્ટના ગેરલાભને દૂર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે હતું. બરાબર? અને સિંગલ હેલિકલ ગિયર સાથે પણ હાજર હોય. ઓકે, નેક્સ્ટ જોઈએ બેવલ ગિયર. તો બેવલ ગિયરનું જે છે આ 3D ઇમેજ છે, બટ તમે 2D માં આ રીતે આપણે જે ઉપર આવી રીતે હતું એવી રીતે ડ્રો કરી શકો. બરાબર? બેવલ ગિયર નો આ શેપ છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો બેવલ ગિયર્સ એ જ્યાં બે શાફ્ટની અક્ષો એકબીજાને ટચ કરે છેદે અને ગિયર્સના જે દાંતાવાળા ચહેરાઓ એ શંકુ આકારના હોય છે.
બરાબર છે, બેવલ ગિયર્સ છે એ બે શાફ્ટની જે અક્ષો હોય એ એકબીજાને છેદે છે, મીન્સ એકબીજાને ટચ થાય છે, અને જે દાંતા છે એ શંકુ આકારના હોય છે. રેડી? એના જે દાંતા છે એ શંકુ આકારના છે, આ દેખાય જ છે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો બેવલ ગિયર્સ મોટા ભાગે આપણે 90 ડિગ્રીના અંતરે આવેલા શાફ્ટ ઉપર માઉન્ટ કરવામાં આવે છે. બેવલ ગિયર્સ છે એ આપણે 90 અંશના ખૂણે જે શાફ્ટ ઉપર એને માઉન્ટ કરવામાં આવે છે. બરાબર. અને અન્ય ખૂણા ઉપર જે કામ કરવામાં માટે ડિઝાઇન પણ કરી શકાય છે. ઓકે. બેવલ ગિયર્સની જે પીચ છે સપાટી એક શંકુ પ્રકારની હોય છે, જેને શંકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બેવલ ગિયર્સ છે ઊર્જાને રેખીયથી ઊભી શક્તિમાં સ્થાનાંતરિત કરે છે. બરાબર. જે ઉર્જા હોય એને રેખીય મીન્સ સીધી અને ઊભી શક્તિ મીન્સ કે સ્ટ્રેટ લાઇનમાં એને સ્થાનાંતરિત કરે છે. બરાબર. હવે આ યાંત્રિક સેટિંગ છે એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા મશીનોમાં ખૂબ ઉપયોગી બને છે. બરાબર. બેવલ ગિયર્સનો ઉપયોગ જોઈએ તો એને શાફ્ટને જોડવા માટે થાય છે, અને એકબીજા જે અક્ષો હોય એકબીજા સાથે ખૂણા પર હોય, અને મોટા ભાગે એપ્લિકેશનમાં શાફ્ટ જમણા ખૂણા ઉપર જ હોય છે. ડન. આ થઈ ગયું બેવલ ગિયર. પાંચ પોઈન્ટ છે, આરામથી તમે પરીક્ષામાં જવાબ પૂછાય તો આરામથી લખી શકો. બરાબર. એક તો શાફ્ટ એકબીજા સાથે છેદે, અને જે દાંતા છે એ શંકુ આકારના હોય, અને મોટે ભાગે 90 ડિગ્રીના અંતરે શાફ્ટ ઉપર માઉન્ટ કરવામાં આવે. પછી પીચની જે સપાટી છે શંકુ આકારની હોય, શંકુ તરીકે ઓળખવામાં આવે છે, અને ઉર્જાને રેખીયથી આપણે શક્તિમાં ઊભી શક્તિમાં સ્થાનાંતરિત કરે છે, અને અન્ય ઇક્વિટના સેટિંગમાં પણ આનો ઉપયોગ ખૂબ જ હોય છે. બરાબર. અને શાફ્ટને જોડવા માટે પણ ઉપયોગ થાય છે, અને એકબીજા ખૂણા પર હોય છે. રેડી. અને જે શાફ્ટ છે એ જમણા ભાગ ખૂણા ઉપર જ પણ બેસાડવામાં આવે છે. આ થઈ ગયું બેવલ ગિયર. હવે જોઈએ વોર્મ ગિયર. વોર્મ ગિયર પણ આ રીતે એક જે શાફ્ટ હોય સર્ફ એના પ્રકારનું એક છે. જો રેડી. અહીંયા એના દાંતા આપેલા છે, અને અહીંયા એક વોર્મ છે જે સર્ફ આકારનું છે, અને શાફ્ટ સાથે સમાવેશ કરતું ગિયર છે. હવે આના દાંતા છે એ વ્હીલ સાથે જોડાયેલા છે. આ દાંતા છે એ બધા વ્હીલ સાથે આખા જોડેલા છે. બરાબર. આ વોર્મ ગિયર છે, એના દાંતા એ જે છે એ વ્હીલ સાથે જોડાવેલા છે અને એને ચલાવે છે. વોર્મ ગિયર છે એ બહુ જૂની શૈલી છે. બરાબર. આપણો આ જે વોર્મ ગિયર છે એ ગિયરની બહુ ઓલ્ડ આપણે જેને કહેવાય ને કે શૈલી છે. વોર્મ ગિયર છે એ પાવર ટ્રાન્સમિટરના જે ઘટકો હોય એ મુખ્યત્વે શાફ્ટના જે પરિભ્રમણની દિશા હોય એ બદલવા માટે, અને ગતિ હોય એને ઘટાડવા માટે, અને બિન સમાંતર કરતી શાફ્ટ વચ્ચે ટોર્ક વધારવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. પાવર ટ્રાન્સમિટરના જે ઘટકો હોય બરાબર, એના જે શાફ્ટના પરિભ્રમણની દિશા હોય એના બદલવા માટે, પછી ગતિ ઘટાડવા માટે, અને બિન સમાંતર ફરતી જે શાફ્ટ હોય એના વચ્ચે ટોર્ક વધારવા માટે, બરાબર, એનો ઉપયોગ લેવામાં આવે છે. અને બિનછેદતી અને લંબરૂપ અક્ષો સાથે શાફ્ટ પર પણ થાય છે. અને આનો બીજો ફાયદો એ છે કે એની પાસે સારી મેશિંગ અસરકારકતા છે. ઓકે. તો આ થઈ ગયું વોર્મ ગિયર. તો આપણે જેટલા ટાઈપ્સ હતા એ ક્લિયર કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. બરાબર. સ્પર ગિયર એ થઈ ગયું, પછી રેક અને પિનિયન એ પણ જોઈ લીધું, પછી હેલિકલ ગિયર એ પણ આપણે આજે જોયું. બરાબર. એના પોઈન્ટ છે. પછી હેરિંગ બોન ગિયર એની પણ સિમ્પલ આકૃતિ છે, અને એના વિશે પણ આવી રીતે લખી શકો. પછી બેવલ ગિયર પણ જોયું, એની પણ સિમ્પલ આવી રીતે આકૃતિ દોરી, એના વિશે લખી શકો. પછી વોર્મ ગિયર એનું પણ આ એક છે, વોર્મ વ્હીલ એની સાથે દાંતા જોડેલા છે, અને ઉપર સર્પ આકારનું શાફ્ટ જોડેલું છે. ઓકે. તો આપણે જે ગિયરના ટાઈપ્સ છે એ ક્લિયર કરીએ છીએ. હવે એક પોઈન્ટ જોઈએ છીએ કે રિલેશનશિપ બિટવીન સ્પીડ ટોર્ક
અને નંબર ઓફ ટીથ ઓફ ટુ ડિફરન્ટ કનેક્ટેડ ગિયર. એટલે હવે આપણે જે બે અલગ અલગ પ્રકારના ગિયર્સ હોય બરાબર, એના જે સ્પીડ, ટોર્ક અને એના જે નંબર ઓફ ટીથ કેટલા છે એના વચ્ચેનો આપણે સંબંધ જોશું બરાબર. તો આ બે અલગ અલગ પ્રકારના ગિયર છે જે એકસાથે કનેક્ટેડ છે. હવે આ એક છે ડ્રાઈવર અને આ ડ્રીવન, એટલે આ એને ચલાવતો હોય, આ એના દ્વારા ડ્રાઈવ થતું હોય બરાબર. જોઈએ તો એક એક્ઝામ્પલ તરીકે લીધેલું છે, તો પિનિયન છે એક 18 છે અને ગિયર છે એના જે ટીથ છે એ 58 છે. તો એનો રેશિયો જોઈએ તો જે ગિયરના ટીથ હોય એ અને એના છેદમાં આપણે પિનિયનના ટીથ એ બંનેનો આપણે અંશ અને છેદ જોઈએ તો 54 આપણે ગિયરના ટીથ છે અને 18 જે છે એ પિનિયનના ટીથ છે. તો 54 ભાગ્યા 18 એટલે 18 તેરી 54, તો 3:1. એટલે આનો મિનિંગ શું થાય, એટલે 3 ટાઈમ જે છે એ સ્પીડને ફેરવશે બરાબર. પિનિયન છે એ જે ગિયરને ગિયરની જે સ્પીડ છે એ 3 ગણી કરશે. ઓકે બરાબર, આ સમજાઈ ગયું બધાને. નંબર ઓફ ટીથ છે ગિયરના એ આપણે 54 લીધેલા છે ઉદાહરણ તરીકે. ઓકે, કોઈ પણ તમે લઈ શકો, આમાં ઉદાહરણ તરીકે લીધેલા છે એટલે 54 લીધેલા છે અને પિનિયનના છે 18 એટલે 54 ભાગ્યા 18 એટલે 3. એટલે જે 3 પિનિયન છે એ સોરી પિનિયન છે એ 3 વખત જે છે એ ગિયરની સ્પીડ વધારશે. ઓકે, હવે એના પોઈન્ટ જોતા જઈએ તો ગિયર રેશિયો છે જ્યારે ઇનપુટ શાફ્ટ એકવાર મળે ત્યારે આઉટપુટ શાફ્ટ મળેલા વળાંકોની સંખ્યાનો ગુણોત્તર છે. બરાબર, આપણે અહીંયા જોયું એમ જ કે ગિયરનો રેશિયો છે એ આ અને વળાંકોનો સંખ્યાનો ગુણોત્તર છે એટલે 3/1. એટલે ગિયરનો રેશિયો અને જે વળાંક થતા હોય એની સંખ્યાનો ગુણોત્તર છે. ગુણોત્તર મીન્સ આ 3/1. બીજા શબ્દોમાં કહીએ તો ગિયર રેશિયો છે બે ગિયર પરના જે દાંતાની સંખ્યા હોય વચ્ચે દાંતાની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. અહીંયા બરાબર આ જોડેલા છે. એટલે આ સામાન્ય એવી રીતે જ કહેવા માંગે છે બરાબર, બે સંખ્યા વચ્ચેનો ગુણોત્તર છે અને એકબીજા સાથે જોડાયેલા છે. વધારે તમે આ પણ લખી શકો કે રોલર ચેઇન સાથે જોડાયેલા બે સ્પોક્સ અથવા તો જે ડ્રાઈવ બેલ્ટ સાથે જોડાયેલા બે ગરગડીના પરિઘ વચ્ચેનો ગુણોત્તર છે. રેડી, થર્ડ પોઈન્ટ જોઈએ તો જ્યારે બે ગિયર્સના દાંતા એકબીજા સાથે જોડાય, જ્યારે બે ગિયર્સના દાંતા એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે ગિયર્સ છે એ સમાન સ્પીડે બરાબર કે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે આગળ વધે છે. ઓકે, ગિયરના બે જે ગિયર્સના દાંતા એકબીજા સાથે જોડાય ત્યારે ગિયર્સ પોતે પણ સમાન ઝડપે આગળ વધે છે મીટર પ્રતિ સેકન્ડ દ્વારા. એટલે બે જોડાયેલા છે એટલે આ ફરતું એટલે ગિયર પણ એની સાથે આગળ વધતું છે. હવે રોટેશનલ સ્પીડ છે એ જે વેલ છે વર્તુળનો પરિઘ ગતિના પ્રમાણસર છે તેની ત્રિજ્યા દ્વારા વિભાજિત થાય છે. પછી આ નાના મોટા સેટઅપ ગિયરમાં જ્યારે નાના ગિયર સંપૂર્ણ પરિભ્રમણ કર્યું હોય ત્યારે મોટા ગિયરે હજી સુધી પરિભ્રમણ પૂર્ય કર્યું હોતું નથી બરાબર છે. જે નાનો ગિયર હોય એ સમયમાં વધુ સ્પીડથી આગળ વધે અને મોટા ગિયરથી વધુ ઝડપથી ગતિ કરતું હોય. ઓકે, નાનું ગિયર હોય એ વધારે આગળ વધે અને મોટો ગિયર છે એને થોડોક સમય લાગે. હવે બે ગિયર માટે આપણે એક દાંતાની સંખ્યા એ લઈએ અને બીજા દાંતાની સંખ્યા બી લઈએ અને એ નીચે મુજબ આપણે એનો ગુણોત્તર જોઈએ તો એ બેની સંખ્યા બરાબરમાં થશે. હવે ટોર્ક રેશિયો શું છે, તો ત્રિજ્યા એ અને ત્રિજ્યા બી એના દ્વારા એનો રેશિયો મળે આપણને. ઓકે, તો આ થઈ ગયું આપણું રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક અને ટીથ ઓફ ટુ ડિફરન્ટ કનેક્ટેડ. એટલે એક્ઝામમાં આવી રીતે જ ડાયરેક્ટ આ બેઠે બેઠું પૂછાશે બરાબર કે રિલેશનશિપ સમજાવો, આપણે બે જે ડિફરન્ટ
જુદા જુદા ગિયર્સ કનેક્ટ કરેલા હોય એનો સ્પીડ ટોર્ક અને એના જે નંબર ઓફ ટીથ હોય એની રિલેશનશિપ સમજાવવાની રહી. ઓકે, તો સૌથી પહેલા તમારે આવી રીતે આકૃતિ દોરવાની અને દાખલા તરીકે કોઈ પણ પિનિયન લઈ લેવાના અને ગિયરના ટીથ લઈ લેવાના. ઓકે, અને એનો રેશિયો લઈ લેવાનો અંશ અને છેદમાં, જેટલા ટાઈમ હોય એટલા ટાઈમ એ ગિયરની સ્પીડ કરશે અને એના વિશે આટલા પોઈન્ટ્સ લખી નાખવાના. ઓકે, ખાસ કરીને આ ત્રિજ્યા, ટોર્કનો ત્રિજ્યા, સોરી, ટોર્કનો રેશિયો ત્રિજ્યા એ, ત્રિજ્યા બી, પછી સ્પીડ દાતાની સંખ્યા, એ આ ખાસ એક્ઝામમાં લખી નાખવાનું. ઓકે, ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે પોઈન્ટ જોશું. ઓકે.